જામનગરના કાલાવડમાં બે દિવસ પૂર્વે થયેલા પીજીવીસીએલ કર્મચારી પર હુમલાના સીસીટીવી સામે આવ્યા. ફૂટેજમાં બે શખ્સો દુકાન બંધ કરી મારતા નજરે પડી રહ્યા છે અને બે શખ્સોની અટકાયત કરી એક જૂને રામ નામના શખ્સની શોધખોળ હાથ ધરી. જામનગર જિલ્લાના કાલાવડના પીજીવીસીએલના કર્મચારી પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો. તેના વધુ બે સીસીટીવી સામે આવ્યા છે. કાલાવડ શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ સ્વીટ પાનની દુકાન બાકી વીજ બિલના પૈસા લેવા જતા કર્યો હુમલો. એક કર્મચારીને માથાના ભાગે કાચની બાટલીથી હુમલો કર્યો અને અન્ય કર્મચારીને મૂઢ માર માર્યો હતો. કર્મચારી રાહુલ ગોસ્વામીને માથા અને આંખના ગંભીર ઘાયલ થતાં રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવને જાણ થતાં પીજીપીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. આ બે શખ્સો દુકાન બંધ કરી મારતા નજરે પડી રહ્યા છે. એક કર્મચારી રાહુલ ગોસ્વામીને નવાજ નામના શખ્સે માથાના ભાગે બોટલ મારતો જોવા મળ્યો. સીસીટીવીના આધારે પોલીસ દ્વારા બે શખ્સોની અટકાયત કરી એક જુનેદ રાવ નામના શખ્સની શોધખોળ હાથ ધરી. હર્ષલ ખંડેડિયા, ZSTV, જામનગર.